હેલો મિત્રો, વેલકમ ટુ ધ ગુજરાત બાયોલોજી નીટ ક્યુ એન્ડ એ. હું છું મનીષ મેવાડા. તો મિત્રો, આપણે આનુવંશિકતાનો આણ્વીય આધાર ચેપ્ટર ભણી રહ્યા છીએ ધોરણ 12નું, અને એની અંદર ઘણા બધા ટોપિક્સ આપણે ક્લિયર કરેલા છે મિત્રો. NCERT લાઇન ટુ લાઇન ભણીએ છીએ મિત્રો. તો આગળના વિડીયો ના જોયા હોય તો મિત્રો બધા જ વિડીયો જોવા વિનંતી છે, તો જ મિત્રો આગળ આવડશે. નહીં તો બેઝિક્સ જે પાયાના કોન્સેપ્ટ છે ક્લિયર નહીં હોય તો આગળના ટોપિક્સ હવે નહીં આવડે મિત્રો. એટલે આગળના ટોપિક જોવા જરૂરી છે. પ્રીવિયસ લેક્ચરમાં જનીન સંકેતો આપણે ભણ્યા હતા, એના ગુણધર્મો પણ ભણ્યા હતા, તો ડિટેલમાં જોઈ લેજો મિત્રો. NCERT લાઇન ટુ લાઇન ભણવું જરૂરી છે, તો જ નીટના દરેક MCQS કરી શકશો. ઘણા બધા વિદ્યાર્થીઓ મને ડાયરેક્ટ MCQS પૂછે છે, જે ખરેખર ચોપડીમાં એકદમ સીધી લાઇનમાં આપેલા હોય છે, પણ મિત્રો એમની NCERT ક્લિયર નથી હોતી, એક એક કોન્સેપ્ટ ક્લિયર નથી હોતા, એટલા માટે મિત્રો આવડતા નથી. તો NCERTની લાઇન એક એક વર્ડ સમજવો જરૂરી છે, તો જ તમે નીટના બધા જ પેપરના MCQS ક્લિયરલી કરી શકશો. તો મિત્રો, મારી ચેનલમાં તમે પહેલી વાર જોઈ રહ્યા છો, નવા છો તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરજો, જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો બનાવું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે અને તમે નીટ માટે અપડેટ થતા રહો. તો આજનો બહુ સરસ મજાનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો, વિકૃતિ અને જનીન સંકેત. રાઈટ, આપણે ડિટેલમાં જોઈએ NCERT લાઇન ટુ લાઇન. તો મિત્રો, જનીન અને DNA વચ્ચે પરસ્પર સંબંધો વિકૃતિ દ્વારા સરળતાથી સમજી શકાય છે. કે જનીન મતલબ તમને ખબર છે, જનીન એટલે DNAનો કાર્યકારી એકમ મિત્રો. આ DNA હોય અને DNAનો કાર્યકારી એક ટુકડો, એને મિત્રો જનીન કહેવાશે, અને એના સંબંધો વિકૃતિ દ્વારા સરળતાથી સમજી શકાય છે. એક જીનમાં પ્રોબ્લેમ થાય મિત્રો એટલે કે DNA વિકૃત થયું એવું કહી શકીએ આપણે એક નાનકડા જીનમાં. રાઈટ, તો વિકૃતિ આમ તો ઘણી બધી પ્રકારની છે. રંગસૂત્રીય વિકૃતિ છે, સંખ્યાકીય વિકૃતિ છે, રંગસૂત્રની રચનાકીય વિકૃતિ છે, અને જીનેટિક વિકૃતિ પણ છે એટલે કે જનીનિક વિકૃતિ પણ છે. આજે આપણે સ્પેશિયલી જનીનિક વિકૃતિ વિશે વાત કરવાના છીએ મિત્રો. રાઈટ, તો તમે વિકૃતિ અને તેની અસર વિશે પ્રકરણ 5માં અભ્યાસ કરી ચૂક્યા છો મિત્રો. 5મું ચેપ્ટર છે, મેં ઓલરેડી વિડીયોમાં સમજાવેલું છે ગુજરાત બાયોલોજી નીટ પ્લસ મનીષ મેવાડા નામની ચેનલની અંદર. તમે ચેક કરજો, એક એક કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ જશે. રાઈટ, તો DNAના ખંડમાં લોપ અને પુનઃ ગોઠવણીની અસર વિશે સરળતાથી સમજી શકો છો મિત્રો. DNAના ખંડમાં લોપ એટલે શું? રાઈટ, તો હું તમને અહીંયા સમજાવું કે દાખલા તરીકે આ DNA છે અને DNAના ખંડની અંદર આ રીતે કોડ આવેલા છે. તમે જનીન સંકેતો વિશે ભણી ચૂક્યા છો, આ રીતે કોડ આવેલા છે, અને આ DNAના ખંડમાં મિત્રો સપોઝ કે આ ટુકડો છે એ લોપ થઈ જાય છે એટલે કે વિઘટિત થઈ જાય છે. ત્યાં મિત્રો ત્યાં મતલબ એટી હોતા નથી મિત્રો, એની જગ્યાએ કોઈ બીજું આવી જાય, અથવા એ જતા જ રહે મિત્રો. લોપ એટલે મિત્રો જતું રહેવું અંદરથી, હવે આ બદલાઈને આવું બની જશે GCTA. રાઈટ, એટીનો લોપ થયો છે મિત્રો, અદૃશ્ય થઈ ગયા છે. એટીનો લોપ થયો છે એવું કહી શકાય. અને પુનઃ ગોઠવણી એટલે મિત્રો સપોઝ GC આ ઓરિજિનલ સ્ટ્રેન્ડ છે અને મિત્રો બની જાય GCT, મતલબ આ ચેન્જ થયું છે મિત્રો. ટીની જગ્યાએ GC આવી ગયું, ટી પાછળ જતું રહ્યું મિત્રો, તો આ ચેન્જીસ થયા છે મિત્રો. રાઈટ, તો આ પુનઃ ગોઠવણીની અસર વિશે, અથવા ચેન્જીસ આવી રીતે પણ થઈ શકે છે કે GC આવેલા છે અને GC થઈ જાય મિત્રો, આ ચેન્જીસ થયું છે. તો આવી પુનઃ ગોઠવણીની અસર વિશે સરળતાથી સમજી શકાય છે વિકૃતિની અંદર મિત્રો. તો આપણે ડિટેલમાં અભ્યાસ કરશું એટલે હજી વધારે ખબર પડશે. આગળના ચેપ્ટરમાં મેં સંપૂર્ણ વિકૃતિ ડિટેલમાં સમજાવેલું છે. અહીંયા જેટલું જેનેટિક મ્યુટેશન આપ્યું છે, વિકૃતિ આપી છે, જનીનિક વિકૃતિ એના વિશે અભ્યાસ કરીએ, તો તેના પરિણામ સ્વરૂપે જનીન અને કે તેના કાર્યોમાં ક્ષતિ અથવા વધારો થાય છે. એક જો મિત્રો વિકૃતિના બે પ્રકાર હું તમને અહીંયા ક્લિયરલી કહી દઉં. એક પ્રકાર છે મિત્રો પોઈન્ટ મ્યુટેશન, અહીંયા તમે જોઈ શકો પોઈન્ટ મ્યુટેશન. રાઈટ, પોઈન્ટ મ્યુટેશન. અને બીજું છે મિત્રો આપણે આગળ જોઈશું ઇન્સર્શનલ મ્યુટેશન એટલે કે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. આમ બે પ્રકારના મ્યુટેશન છે મિત્રો. મ્યુટેશન એટલે વિકૃતિ. ફરીથી કહું છું, વિકૃતિના બે પ્રકાર મેં અહીંયા લખ્યા છે વિકૃતિ. રાઈટ, એના બે પ્રકાર લખ્યા છે, એક પોઈન્ટ મ્યુટેશન અને બીજું ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. તો પોઈન્ટ મ્યુટેશનમાં શું થાય કે પોઈન્ટ મ્યુટેશનનું શ્રેષ્ઠ ઉદાહરણ બીટા ગ્લોબિનની શૃંખલા માટે જનીનમાં એક બેઝ જોડમાં પરિવર્તનના પરિણામ સ્વરૂપે બીટા ગ્લોબિન શૃંખલાના એમિનો એસિડ ગ્લુટામિનની જગ્યાએ વહેલાઈને આવે છે. તો અહીંયા તમે જોઈ શકો ઉપર મેં મિત્રો ચેઇન બના ઉપર મતલબ તમને બતાવેલી છે. અહીંયા જે હિમોગ્લોબિન બને છે એમાં હિમોગ્લોબિનની અંદર જે શૃંખલા છે, જે હિમોગ્લોબિન બનવા માટેની જે શૃંખલાઓ છે, જનીનોની DNAની શૃંખલા છે. રાઈટ, હિમોગ્લોબિનમાં જે ચેઇન બીટા ચેઇન બને છે, બીટા ગ્લોબિન બને છે. તમને ખબર છે કે હિમોગ્લોબિનમાં 4 ચેન હોય છે, મતલબ પેપ્ટાઇડની 4 ચેન હોય છે. રાઈટ, પોલીપેપ્ટાઇડની જે પ્રોટીનની, એમાં મિત્રો બીટા ચેન છે, એની અંદર ચેન્જ આવવાના કારણે, રાઈટ, ચેન્જ આવવાના કારણે મિત્રો બદલાઈ જાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો, એ નોર્મલ
નોર્મલ જે ડીએનએ હોય છે એની અંદર મિત્રો આ કોડ આવેલો છે જીએસી સીટીસી, રાઈટ, નોર્મલ કોડ. અને એમાંથી એમઆરએનએ મિત્રો બને છે જીએજી. તો અહીંયા એક ચેન્જીસ થયો છે મિત્રો, તમે જુઓ કે એમઆરએનએ બન્યો છે, આ તો નોર્મલ છે મિત્રો, નોર્મલમાં આવું બને છે જીએજી. પણ અહીંયા જો સિકલ સેલ એનિમિયા રોગ થાય તો એ કેમ થાય છે મિત્રો, તો જે સામાન્ય ડીએનએ છે એમાં જીએજીની જગ્યાએ મિત્રો શું થઈ જાય છે, જી ટી જી થઈ જાય છે. એને એની જગ્યાએ ટી થઈ ગયું છે મિત્રો, ટીની જગ્યાએ એ થઈ ચૂક્યું છે. એટલે કે એક કોડ બદલાયેલો છે. અહીંયા જુઓ મિત્રો, જીએજી કોડ હતો એની જગ્યાએ હવે શું થઈ ચૂક્યું છે, જી ટી જી. મતલબ કે આ એક જ કોડ બદલાયેલો છે, તમે જોઈ શકો છો એક જ સંજ્ઞા બદલાયેલી છે, કોડ બદલાયેલો છે. એની જગ્યાએ જે અહીંયાથી એમઆરએનએ બનતું હતું મિત્રો, જી એ જી એમઆરએનએ બનતું હતું, જે હવે હવે એમઆરએનએ બને છે મિત્રો જી યુ જી. જો એમઆરએનએ બનવાની પ્રોસેસ તમે ભણી ચૂક્યા છો તો અહીંયા તમે જોશો કે અહીંયા એક ચેન્જ થયેલું છે. કારણ કે જે કોડ મતલબ એમઆરએનએ બને છે એ સામેનીવાળી શૃંખલામાંથી, પેરેન્ટ શૃંખલામાંથી બને છે. એટલે હું ફરીથી લખું છું, જો ક્યાં ચેન્જ થયેલું છે હું તમને એકદમ ક્લિયર બતાવું તો તમને આઈડિયા આવશે કે ચેન્જ ક્યાં થયેલું છે. જો અસલીમાં કોડ મિત્રો આ હતો જી એ જી અને સી ટી સી, રાઈટ, અને જે વિકૃત કોડ છે મિત્રો જી ટી જી છે અને સી એ સી છે. આ આગળના ચેપ્ટરમાં મિત્રો તમે ભણો છો. અહીંયા મિત્રો ચેન્જ થયેલું છે, રાઈટ, અહીંયા મતલબ કે પોઈન્ટ મ્યુટેશન થયું છે, ચોક્કસ કોડમાં ચેન્જીસ થયું છે, જેના કારણે મિત્રો આ ટીમાંથી મિત્રો જે એમઆરએનએ આ સ્ટ્રેન્ડમાંથી જે એમઆરએનએ બનતું હતું એ આવું બનતું હતું જી એ જી, રાઈટ, પ્રત્યાંકન આવું થતું હતું. પણ હવે પ્રત્યાંકન મિત્રો આ કોડમાંથી શું થાય છે મિત્રો, તો અહીંયા પ્રત્યાંકન થાય છે જી યુ જી. એટલે કે આ એક સ્પેશિયલ એક જ કોડમાં ચેન્જીસ થવાના કારણે મિત્રો અહીંયા હવે જે આ કોડ હતું આ ઓરિજિનલ છે, નોર્મલ છે, આપણે એન લખીએ છીએ અને મ્યુટેટેડ લખીએ છીએ એમ, રાઈટ. તો આ કોડમાંથી જે એમિનો એસિડ બનવાના ગોઠવવાના હતા એ ગ્લુટામિક એસિડ હતું મિત્રો, જી એલ યુ ગ્લુટામિક એસિડ હતું, રાઈટ. અને હવે મિત્રો એ ગ્લુટામિક એસિડની જગ્યાએ આ કોડમાંથી શું બને છે, વેલાઇન બને છે, રાઈટ. તો વેલાઇન તો આ વિકૃતિ થઈ જાય છે મિત્રો, એટલે કે એમિનો એસિડની જે ગ્લોબિન ચેનમાં જે હિમોગ્લોબિનમાં જે એમિનો એસિડની જે ચેનો છે, પેપ્ટાઇડની જે ચેનો છે, રાઈટ, પ્રોટીનની જે ચેનો છે બનવાની, તે ઓરિજિનલ ગ્લુટામિક એસિડ સાથે હવે વેલાઇન સાથે બને છે, એટલે કે વિકૃત બને છે. તો આ રીતે સ્પેશિયલ ચોક્કસ જગ્યાએ મિત્રો આ મ્યુટેશન થાય છે, વિકૃતિ થાય છે. તો આવા રોગને મિત્રો સિકલ સેલ એનિમિયા કહેવાય છે, જેમાં તમે જુઓ કે ઘોળ જે રક્તકણો હોય છે એની આકાર બદલાઈને દાંતરડા આકાર જેવો બની જાય છે મિત્રો, આટલું એક નાનકડું ચેન્જીસ થવાના કારણે ડીએનએ શૃંખલામાં. તો આને સ્પેશિયલ પોઈન્ટ મ્યુટેશન કહેવામાં આવે છે મિત્રો, યાદ રાખજો. તો પોઈન્ટ મ્યુટેશનના કારણે બંધારણ જનીનમાં એક બેઝનો ઉમેરો અથવા ઘટાડા વિશે નીચે આપવામાં આવેલ સાદા ઉદાહરણ દ્વારા સરસ રીતે સમજી શકાશે. આ વાક્ય પર ધ્યાન આપો જે નીચેના શબ્દોથી બનેલ છે, જેમાં ત્રણ અક્ષરના આનુવંશિક સંકેત જેમ જોવા મળે છે. તો અહીંયા આપણે ઉદાહરણ જઈએ તો એક ઉદાહરણ લખ્યું છે, રામ હેઝ અ રેડ કેપ. જો આપણે હેઝ અને રેડ ની વચ્ચે બીને ઉમેરીને વાક્યની પુનઃ ગોઠવણી કરીએ તો આ વાક્ય નીચે મુજબ વાંચી શકાશે. તમે જુઓ છો કે રામ હેઝ અ રેડની જગ્યાએ આગળ બી લગાવી દીધો છે મિત્રો, આ આર ઈ ડીની જગ્યાએ. તો હવે જે સિક્વન્સ વાંચી શકાય છે, બી આર ઈ વાંચી શકાય છે અને ડી સી એ વાંચી શકાય છે મિત્રો. કારણ કે આ ડી ત્રણ, તમને ખબર છે કે ત્રણ ત્રણ સંકેતો ભેગા મળીને પ્રોટીનનું સંકેતન કરે છે. તો મિત્રો એક આદો બી અંદર ઉમેરાશે, જો એચની જ આગળ બી ઉમેરાયું છે મિત્રો, તો હવે જે સિક્વન્સ બની જશે બી આર ઈ બની જશે, રાઈટ, બી આર ઈ અને ડી પાછળ ખસી જશે, ડી સી એ બની જશે, પીનું કોઈ કામ નથી મિત્રો, રાઈટ. તો એવી જ રીતે આપણે બે અક્ષરો કે એક જ જગ્યા પર બી આઈ ઉમેરીએ તો નીચે મુજબ વાંચી શકાય. તો મિત્રો આ ઓરિજિનલ રામ હેઝ અ રેડ કેપની અંદર હવે આપણે બી આઈ ઉમેરી દીધું તો હજી પાછું સિક્વન્સ બદલાઈ ગયું મિત્રો, પાછળ બધી સિક્વન્સ બદલાઈ શકે છે. હવે આપણે એક સાથે ત્રણ અક્ષરોને બી આઈ જીને ઉમેરીએ તો આ વાક્ય નીચે મુજબ વાંચી શકાય છે, રામ હેઝ અ બી આઈ જી બિગ રેડ કેપ, રાઈટ. તો આપણે બી આઈ જી ત્રણ કોડ બદલાયા છે. તો ઉપરી અભ્યાસને રેડ અક્ષરને એક પછી એક દૂર અથવા લોપ કરીને પુનરાવર્તિત કરવાથી આ ત્રણ અક્ષરોનું વાક્ય નીચે મુજબ બનશે. તો જો પહેલું વાક્ય બનતું હતું મિત્રો, રામ હેઝ અ રેડ કેપ હતું ને, એની જગ્યાએ મિત્રો તમે આપણે એક વસ્તુ મતલબ ઘટાડી દઈએ તો રામ હેઝ અ ઈ ડી સી એ પી થઈ જાય મિત્રો, યાદ રાખજો. કારણ કે આપણે એક વસ્તુ ઘટાડી દીધી છે, રાઈટ, આર ઘટાડી દીધો છે એટલે મિત્રો ઈ ડી સી થઈ ગયું છે. અહીંયાથી આ ઓરિજિનલ વાક્ય છે મિત્રો, એમાંથી આર ઘટાડી દીધો છે. બીજામાંથી મિત્રો બે વાક્યો ઘટાડી દીધા છે, રાઈટ, આર ઈ ઘટાડી દીધું છે એટલા માટે નવી સિક્વન્સ ડી સી એ બની જશે. અને ત્રીજા વાક્યમાંથી મિત્રો આખું રેડ ઘટાડી દીધું છે એટલે મિત્રો ડાયરેક્ટ રામ હેઝ અ કેપ કેપ બની જશે, રાઈટ. તો આ રીતે આખા કોડોનમાં ચેન્જીસ થઈ જશે મિત્રો, પ્રોટીન પણ અલગ અલગ ગોઠવાશે. તો ઉપર્યુક્ત અભ્યાસ પરથી એ સ્પષ્ટ થાય છે કે એક અથવા બે બેઝના ઉમેરવાથી અથવા દૂર થવાથી ઉમેરો અથવા દૂર થતાથી સ્થાન બિંદુ રીડિંગ ફ્રેમમાં પરિવર્તન આવે છે.
ત્રણ અથવા તેના ગુણાંક બેઝનો ઉમેરો કરો, દૂર અથવા એક અથવા તેના ગુણાંકમાં ગુણક પ્રમાણે સંકેતો ઉમેરો કે દૂર થાય છે, જેનાથી એક અથવા ગુણક પ્રમાણે ઘણા બધા એમિનો એસિડનો ઉમેરો અથવા દૂર થાય છે. જ્યારે આ સ્થાનથી આગળ તરફ રીડિંગ ફ્રેમમાં કોઈ પરિવર્તન આવતું નથી, જો કે આવી વિકૃતિને ફ્રેમશીટ ઇન્સેશન અથવા લોપ વિકૃતિ કહેવામાં આવે છે. તો મિત્રો, ઘણા બધા લોકોને અહીંયા પ્રોબ્લેમ થાય છે, હું તમને સમજાવી દઉં. જો ઓરિજિનલ ફરીથી અહીંયા સમજો કે ઓરિજિનલ આપણી કોડ આવું હતું, AUG CTU UAC. માની લો કે આ ઓરિજિનલ કોડ છે મિત્રો, હું જે લખેલું છે એને ફરીથી સમજાવું છું. અને તમે એકાદું ઉમેરો છો મિત્રો, દાખલા તરીકે એક કોડ આપણે ઉમેર્યો, તો હવે મિત્રો કોડ શું થઈ જશે? દાખલા તરીકે મેં જી ઉમેર્યો, તો હવે આ બે આના સાથે જોડાશે CT. ક્લિયર? હું ફરીથી એને એ જ પેનથી દોરું જેથી તમને ખબર પડે કે નવું શું ઉમેરાયું, રાઈટ? તો GCT હવે જે કોડ બનશે મિત્રો આવા બનશે, આ રીતે કોડ બનશે. ક્લિયર? તો રીડિંગ ફ્રેમમાં પાછળ બદલાવ આવે છે મિત્રો. જો તમે બે ઉમેરશો તો પણ રીડિંગ ફ્રેમમાં બદલાવ આવશે. દાખલા તરીકે AUG અને હું બે ઉમેરું છું મિત્રો GG, રાઈટ? હવે કોડ શું બનશે મિત્રો? CTUUAC આવી રીતે કોડ બનશે મિત્રો. તમે જુઓ કે અહીંયા આખા ચેન્જીસ થાય છે, કોડ પાછળ રીડિંગ ફ્રેમમાં બદલાવ આવે છે. અને મિત્રો ત્રણ કોડમાં એક સમજાવેલું છે મિત્રો કે જો સપોઝ ત્રણ કોડમાં ચેન્જીસ થાય છે તો કોઈ બદલાવ આવતો નથી. દાખલા તરીકે AUG અહીંયા હું ઉમેરી દઉં મિત્રો, ત્રણ કોડ GGG, રાઈટ? આવા ત્રણ કોડ મેં ઉમેરી દીધા છે. અને પાછળ મિત્રો બધા CTU UAC, જો અહીંયા તમે જો AUG UAC અને CTU, આ તો બધા એમને એમ છે, ખાલી વચ્ચે એક કોડ ઉમેરાવે મિત્રો. આવી જ રીતે જો અદૃશ્ય થાય મિત્રો, દાખલા તરીકે સી અહીંયાથી ગાયબ કરી દઈએ, સમજી લો કે અહીંયાથી સી ગાયબ થઈ ગયો મિત્રો. ઉપરની ઓરિજિનલ ફ્રેમ જોજો, તો એમાં ઓરિજિનલ ફ્રેમમાં તમે જોશો કે AUG હવે કોડ બનશે TUU બનશે, અને પછી બીજો એક જ રહી જશે, રાઈટ? આવી રીતે લોપ થાય છે મિત્રો. આ લોપ કહેવાશે. તો બધું મિત્રો ફ્રેમ શિફ્ટ મ્યુટેશન છે. ફરીથી કહું છું, પાછળને રીડિંગ ફ્રેમમાં બદલાવ આવે, પણ મિત્રો જો ત્રણ કોડ એક સાથે અંદર ઉમેરાય છે તો ગાયબ થાય છે, તો પાછળની રીડિંગ ફ્રેમમાં કોઈ બદલાવ આવતો નથી. એ ખાલી જસ્ટ મિત્રો તમને સમજાવેલું છે. પણ આવી જે વિકૃતિ છે જેમાં પાછળ બધું બદલાય છે, એમને મિત્રો ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવામાં આવે છે. પાછળ રીડિંગ ફ્રેમ બદલાય છે મિત્રો, વાંચવાની ફ્રેમ છે બદલાય છે, અને એમિનો એસિડ પણ પાછળ મિત્રો અલગ અલગ ગોઠવાશે. આને મિત્રો ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવાય છે. એવું ના સમજતા મિત્રો, અહીંયા લખ્યું છે કે આ સ્થાનેથી અલગ તરફ રીડિંગ ફ્રેમમાં કોઈ પરિવર્તન આવતું નથી, જો કે આવી વિકૃતિ ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન કહેવાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું સમજી લે છે કે કોઈ પરિવર્તન નથી આવતું એને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન ઇન્સર્શન કહેવામાં આવે છે. એવું નથી મિત્રો, આ ખાલી તમને સમજાવેલું છે કે ભાઈ આ GGA મિત્રો જો આવે છે તો પાછળ કોઈ રીડિંગ ફ્રેમમાં બદલાવ થતો નહીં, પણ જો આગળ એક ઉમેરાય અથવા એક ગાયબ થઈ જાય છે તો પાછળ મિત્રો રીડિંગ ફ્રેમમાં બદલાવ આવે છે, એને મિત્રો શું કહેવામાં આવે છે? ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન કહેવામાં આવે છે, અથવા લોપ વિકૃતિ કહેવામાં આવે છે. લોપ એટલે મિત્રો અદૃશ્ય થઈ જવું, ત્યાંથી નીકળી જવું, રાઈટ? તો બંનેમાં ચેન્જ મતલબ એડ થવાથી અથવા લોપ થવાથી બંનેથી વિકૃતિ આવે છે. અને મિત્રો એને શું કહેવાશે? ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન, કારણ કે પાછળ બધી જે સિક્વન્સ છે બદલાઈ જાય છે, પ્રોટીન સંકેત કરવાની સિક્વન્સ છે એ બદલાઈ જાય છે મિત્રો, એટલા માટે ફ્રેમ શિફ્ટ ઇન્સર્શન કહેવામાં આવે છે. પહેલામાં મિત્રો પોઈન્ટ મ્યુટેશનમાં શું થતું હતું કે ઉપરનું બધી વાત મિત્રો પોઈન્ટ મ્યુટેશનની હતી, કે પોઈન્ટ મ્યુટેશનમાં મિત્રો ચેન્જીસ થતા હતા કે અહીંયા ATની જગ્યાએ TA થઈ ગયું હતું મિત્રો. અને તમે અહીંયા જોયો તો કે MRNA આખું અલગ બનતું હતું, રાઈટ? અને એમાંથી MRNAમાંથી પ્રોટીન પણ અલગ ગોઠવાતું હતું. અહીંયા પણ પ્રોટીન અલગ ગોઠવાય છે, પણ અહીંયા મિત્રો લોપ થયેલું છે, રાઈટ? અહીંયા લોપ થયેલો છે, એટલા માટે પ્રોટીનની સિક્વન્સ જે ચેન્જ થઈ જાય છે, બનવાની સિક્વન્સ, ઓળખવાની સિક્વન્સ ચેન્જ થઈ જાય છે, રાઈટ? તો ફ્રેમ શિફ્ટ છે, એકાદું ઉમેરાય છે અથવા એકાદું બાદ થાય છે. તો આ આનુવંશિક આધાર પ્રમાણે સંકેતો ત્રિઅક્ષરીઓ છે ને તે સળંગક્રમમાં વંચાય છે. તો મિત્રો જ્યારે પ્રોટીન બનવાની સિક્વન્સ તમે જોશો કે આ જે ત્રણ કોડ છે એ પ્રોટીનને મતલબ આમાંથી MRNA બનશે, અને મતલબ આ MRNA છે મિત્રો, અને MRNA ઉપરથી મિત્રો પ્રોટીન ગોઠવાશે. દાખલા તરીકે જે મિથ્યુનિન છે, વેલાઇન છે, ગ્વાનિન છે મિત્રો, આવી રીતે એક એક સિક્વન્સ છે એ શું કરશે મિત્રો, મતલબ કે એ ત્રણ કોડ છે, RA ત્રણ કોડ, એ ત્રણ કોડ અલગ અલગ એમિનો એસિડને ગોઠવશે આ રીતે 2-3. પણ મિત્રો અહીંયા જો ચેન્જીસ થાય છે ભૂલથી પણ, રાઈટ, કોઈ પણ ચેન્જીસ થાય છે તો આ એમિનો એસિડના નંબર્સ અથવા સ્થાન બદલાઈ જશે. તો આને મિત્રો આપણે કહીશું વિકૃતિ, મિત્રો જેનેટિક વિકૃતિ કહીશું. બે પ્રકારની હોય છે, પોઈન્ટ મ્યુટેશન જે ચોક્કસ જગ્યાએ થાય છે ખાલી એમાં કોડ બદલાય છે, ફ્રેમ શિફ્ટ મ્યુટેશનમાં ક્યાં તો એડ થાય છે કાં તો બાદ થાય છે મિત્રો, રાઈટ? જેને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવાય છે, જે પાછળથી આખી ફ્રેમ બદલી કાઢે છે. તો આઈ હોપ તમને અહીંયા વિકૃતિ વિશે ડિટેલમાં સમજણ પડી ગઈ છે, એક એક શબ્દ ખબર પડી ગઈ છે. ના ખબર પડી તો મિત્રો કોમેન્ટ કરજો, હું તમને ચોક્કસથી હજી આગળ કંઈ ખબર ના પડે તો હું તમને ડિટેલમાં સમજાવીશ મિત્રો. તો વિડીયોને લાઈક કરજો, ત્યાં સુધી આવજો, નવા વિડીયોમાં ફરીથી મળીશું. થેન્ક યુ સો મચ.